નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર. વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના કતારગામમાં ફૂડ સ્ટોલને સીલ કરાયો. સુરતના કતારગામમાં ફૂડ સ્ટોલને સીલ કરાયો, જ્યાં સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી. ત્યારે રાજકોટ આગકાંડની ઘટના બાદ તંત્રની કાર્યવાહી, જ્યાં ફાયર એનઓસી વગર ચાલતું હતું ફૂડ સ્ટોલ, ત્યારે કોઈ અઘટિત ઘટના બને એ માટે કાર્યવાહી કરવામાં આવી. કે જ્યાં અઘટિત ઘટના ન બને એ પહેલા જે કાર્યવાહી કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતના જે કતારગામમાં ફૂડ સ્ટોલને સીલ કરવામાં આવ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં રાજકોટ આગનો જે બનાવ બન્યો હતો અને એને લઈને સમગ્ર રાજ્યમાં જે તંત્ર દ્વારા તપાસની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં જે ફાયર વિભાગની એનઓસી વગર જે પણ જે ચાલતા હોય તેના ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે ફાયર એનઓસી વગર ચાલતું જે ફૂડ સ્ટોલ છે એને સીલ કરવામાં આવ્યું છે, ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને એ માટે થઈ અને ફૂડ સ્ટોલ જે છે એને જે સીલ કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જે અગ્નિકાંડ થયો હતો રાજકોટમાં, જ્યાં TRP ગેમ ઝોનમાં જે ભયંકર અગ્નિકાંડ થયો હતો, 28 લોકો જેમાં મૃત્યુ પામ્યા હતા, તેને લઈને જે તમામ જે મહાનગરપાલિકા છે ત્યાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે સુરતના કતારગામમાં પણ ફૂડ સ્ટોલને સીલ કરી અને કાર્યવાહી કરવામાં આવી. કાર્યવાહી કરવા મનપાના અધિકારીઓ પહોંચ્યા છે. સીધા આપને દ્રશ્યો જોઈ રહ્યા છો. ખાસ કરીને મનપા કમિશનર નો સ્પષ્ટ આદેશ છે કે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો પર કાર્યવાહી કરવી. ત્યારે વહેલી સવારથી મનપાના કતારગામ ઝોનની બે ટીમો અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરવા પહોંચી છે. ખાસ કરીને અહીંયા મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને નાસ્તો કરવા પહોંચતા હોય છે, લોકોનું ગેધરિંગ વધારે થતું હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સાવચેતીને લઈને ફાયર અને જે બીયુના નિયમો અમલીકરણ કરવું જરૂરી છે, જેને લઈને અત્યારે મનપાની ટીમ કાર્યવાહી કરવા પહોંચી છે. ખાસ કરીને ફાયર એનર્જી ન હોવાનું સામે આવ્યું છે, ત્યારે મનપા દ્વારા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ જે સ્ટાફ છે તેમને કહેવામાં આવ્યું છે કે વહેલી તકે બહાર નીકળવામાં આવે અને આ એકમ ઉપર સીલ મારવાની કામગીરી હાથ ધરાશે. ત્યારે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે ફાયર અને બીયુ પરમિશન ન હોવાનું સામે આવતા અત્યારે કાર્યવાહી કરવા અધિકારીઓ પહોંચ્યા છે. ત્યારે શહેરમાં ઠેક ઠેકાણે શાળાઓ હોય, ટ્યુશન ક્લાસીસો હોય, નર્સરી સ્કૂલો હોય, હોસ્પિટલો હોય કે અન્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સો, મનપા દ્વારા અત્યારે સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને રાજકોટની ઘટના બાદ તંત્ર દોડ્યું છે. આટલા આટલા દિવસો સુધી તંત્રએ શું કામગીરી કરી, સવાલો જરૂર ઉઠી રહ્યા છે. સીધા આપને દ્રશ્યોમાં બતાવીએ છીએ કે અધિકારીઓની ફોજ અત્યારે ઉમટી પડી છે. ડિમોલેશન હોય કે અન્ય કામગીરી કરવા અધિકારીઓ જોવા મળતા હોય છે. શા માટે રાજકોટની ઘટના બન્યા બાદ તંત્ર દો હરકતમાં આવ્યું? શા માટે પહેલેથી જ કાર્યવાહી નહીં કરવામાં આવી? શા માટે આ ખાડા કાન કરવામાં આવ્યા? કયા રાજકીય નેતાઓના હાથ છે? કયા રાજકીય નેતાઓની ભલામણો સામે આવી રહી છે? ત્યારે મનપાના કમિશનરનો સ્પષ્ટ આદેશ બાદ તંત્ર અત્યારે કાર્યવાહી કરવા પહોંચ્યું છે. સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે અધિકારીઓની ટીમ કાર્યવાહી કરવા પહોંચી છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ગાઢ સર્જાઈ રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં ઠેક ઠેકાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ પોતાની જે ફરજ છે, પોતાની જવાબદારી ક્યાંક ને ક્યાંક
ભાન ભૂલ્યા છે રાજકોટની ઘટનાની સુરતમાં શું રાહ જોવાઈ રહી હતી આટલા આટલા દિવસો બાદ તંત્ર કેમ સફાળું જાગ્યું કયા અધિકારીઓના નાક નીચે આવી પ્રવૃત્તિઓ ધમધમી રહી હતી સવાલો જરૂર ઉઠી રહ્યા છે અત્યારે હરકતમાં તંત્ર આવ્યું છે કમિશનરનો સ્પષ્ટ આદેશ છે ગુજરાત હાઈકોર્ટ પણ નારાજ છે ત્યારે તંત્ર દ્વારા ઠેક ઠેકાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે મનપા કમિશનરનો સ્પષ્ટ આદેશ છે કે બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવા યુનિટો ઉપર કાર્યવાહી કરવી ત્યારે આપ જોઈ રહ્યા છો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓની ટીમ અત્યારે કાર્યવાહી કરવા પહોંચી છે રાજકોટની જે દર્દનાક ઘટના બની ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર સફાળું જાગ્યું છે આવી જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સાંઠગાંઠ હોય રાજકીય નેતાઓની ભલામણો હોય ત્યારે ચોક્કસ મનપા કમિશનરને લાલ આંખ કરી છે ત્યારે તંત્ર અત્યારે આવી કાર્યવાહીઓ કરવા પહોંચ્યું છે પરંતુ અહીંયા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે ખાસ કરીને લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય અને કોઈ આ ઘટિત ઘટના બને તો આખરે જવાબદારી કોની આખરે તંત્ર મોડે મોડું જાગ્યું છે અને કાર્યવાહી કરવા પહોંચ્યું છે આપ જોઈ રહ્યા છો શ્રી ગણેશ આલુપુરી અને રસાવાળા ખમણ ઉપર અત્યારે સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અન્ય જે કામદારો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને થોડીક ક્ષણોમાં મનપાના અધિકારીઓ દ્વારા અત્યારે સીલિંગની કામગીરી હાથ ધરાશે ત્યારે ઠેક ઠેકાણે આવી પ્રવૃત્તિઓ ખાસ કરીને કોઈ પણ જાતનું લાયસન્સ ન હોય કોઈ પણ જાતની મંજૂરી ન હોય છતાં અધિકારીઓના નાક નીચે ધમધમી રહી છે ત્યારે આખરે અધિકારીઓના નકાબ ચીરાઈ ગયા છે અને કમિશનરની લાલ આંખ કરવાથી અત્યારે અધિકારીઓ દોડતા થયા છે કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત.